डीसा तालुका किसान संघ द्वारा जीईबी ने 8 कलाक लाइट आपवा अपायू आवेदन पत्र, 24 કલાકનું અપાયું અલ્ટિમેટ. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં જગતનો તાત ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને અત્યારે સિઝન ચાલી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા વારંવાર લાઇટ કાપ મુકાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો. ત્યારે આજે ડીસા તાલુકાના અનેકી ખેડૂતો સાથે કિસાન સંઘ દ્વારા જીબી કચેરી ખાતે જીબી એન્જિનિયરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને 24નું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું, જેમાં 24 કલાકમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં નહીં આવે તો કિસાન સંઘના આગેવાનો દ્વારા જીબી કચેરી ખાતે ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ પર ઠક્કડી. તો અમે 24 કલાકનો અલ્ટિમેટમ એ આપ્યું છે અને સરકારશ્રીનું અમે ધ્યાન દોરીએ છીએ કે જો ઉદ્યોગપતિઓને પાવર આપી શકતા હોય તો ખેડૂત સાથે અન્યાય કેમ. તો આવનાર ચૂંટણીમાં જો ખેડૂત સરકારને ખુરશી ઉપર બેસાડી શકે છે તો ખુરશી છીનવતા પણ આવડે છે. તો આગળ ખ્યાલ રાખે કે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે અને ખેડૂતને હેરાન કર્યો તો એનો જવાબ ખેડૂત આપી દેશે. જાગે સરકાર જાગે, નહીંતર ખેડૂત જાગેલો છે એનો પરચો બતાવી દેશે. મારું નામ મોહનપાલ સોલંકી માળી. અમે અહીંયા ડીસા તાલુકાના બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છીએ. અમારે પાવરની મોટી સમસ્યા થઈ છે અત્યારે. 8 કલાકના બદલે 6 કલાક પાવર આપે અને 6 કલાકમાં ટીપિંગ આપે છે. તો બધા ખેડૂતો અત્યારે અમે ભેગા થઈને સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને સાહેબને કહી પણ દીધું છે કે જો સાહેબ અમારો આ 24 કલાકમાં પાવર નહીં સુધરે તો અમારે મોટું આંદોલન કે ઉગ્ર આંદોલન કરવો પડશે અને કંઈ પણ થશે, જે પણ થશે, આગુબાજુ થશે એની સંપૂર્ણ જવાબદારી તમારી અને સરકાર શ્રીની રહેશે.